જહીં દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં એક પ્રણય ત્રિકોણનો કરણો અંજામ આવ્યો છે એક મહિલાએ બે પરિણિત પુરુષો સાથે સંબંધો કેળવ્યા અને ત્યારબાદ નવા પ્રેમી સાથે મળી અને જૂના પ્રેમીની હત્યા કરી નાખી આ જે સમગ્ર મામલો છે ખૂબ જ પેચીદો છે તેની જે સમગ્ર વિગતવાર વાત કરીએ તો પચીસમી તારીખે એક ડેડ બોડી રાયપુર કેનાલ જેતપુર પાવી તાલુકાના રાયપુર કેનાલમાંથી મળી આવી અને એ યુવકની ઓળખ કરતાં તે દુમાલી ગામનો નિલેશ હરિજન હોવાનું સામે આવ્યું નિલેશ હરિજન પચીસમી તારીખે સાંજે ઘરેથી નીકળ્યો હતો અને પરત ફર્યો ન હતો છવ્વીસમી તારીખે તેનો મૃતદેહ આ કેનાલમાંથી મળી આવ્યો શંકાસ્પદ અવસ્થામાં મળેલા મૃતદેહને લઈને પોલીસે તો પ્રથમ અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો પરંતુ પોલીસને સંતોષ ન હતો કે આ આત્મહત્યા છે અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો બીજી તરફ મરનાર જે નિલેશ હરિજન છે તેના પરિજનોએ પણ કેટલાક આરોપો લગાવ્યા પોલીસ સમક્ષ અને સમગ્ર જે મામલો છે તે મામલો વધારે પેચીદો બનતો ગયો પાવી જેતપુરના પાલિયા ગામની જયા રાઠવા કે જેને આઠ વર્ષથી નિલેશ હરિજન સાથે પ્રેમ સંબંધ હતો નિલેશ પરિણિત હતો જયા રાઠવાને નિલેશ સાથે લગ્ન કરવું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક નિલેશ તેની સાથે લગ્ન કરતો ન હતો અને ટાળ્યા કરતો હતો જો કે બે હજાર એકવીસથી આ જયા પાવી એક સોની છે શ્રેયસ સોની તેના સંપર્કમાં આવી અને ત્યારબાદ તેની સાથે પણ તેનો પ્રેમ સંબંધ થયો બીજી પત્ની તરીકે તેને ત્યાં તે રહેવા પણ લાગી પરંતુ હવે એક તરફ નિલેશ પણ આને છોડવા માગતો ન હતો અને એને લઈને કહી શકાય કે એક ફૂલ દો માલી જેવી સ્થિતિ પેદા થઈ નિલેશ કહેતો કે શ્રેયસ સાથે સંબંધ ના રાખીશ શ્રેયસ કહેતો કે નિલેશ સાથે સંબંધ ના રાખીશ અને તેમાં આજે સમગ્ર મામલો છે તે ગૂંચવાતો ગયો જયાએ કહ્યું કે હવે આનો શું ઈલાજ કરવો મનમાં ને મનમાં તેણે નિલેશનું કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું અને શ્રેયસ સાથે મળી અને નિલેશની હત્યા કરી નાખી પચીસમી તારીખે જયાએ નિલેશને મળવા માટે બોલાવ્યો કોરાજ પાલસંડા પાસે બાઇક લઈને નિલેશ આવ્યો બાઇક ત્યાં મૂકી અને ત્યારબાદ નિલેશને આ શ્રેયસ અને જયાએ પોતાની ગાડીમાં બેસાડ્યો આ જે ગાડી હતી એ શ્રેયસની હતી ઇલેક્ટ્રિક કાર હતી કારમાં બેસાડ્યા પછી તે લોકો એને લઈને આગળ આવ્યા આ બંને ઓલરેડી પહેલાંથી નશો કરેલો હતો બંને નિલેશ બેઠો નિલેશને પણ તેમણે નશો કરાવ્યો અને ત્યારબાદ કારમાં સીટ બેલ્ટ વડે નિલેશનું કાસળ કાઢી નાખ્યું તેની હત્યા કરી નાખી ગળું દબાવીને નિલેશના મૃતદેહને ઠેકાણે લગાડવા માટે આ બંને કારમાં તેના મૃતદેહને લઈને આવ્યા અને આ જે રાયપુરની કેનાલ છે તે કેનાલમાં ફેંકી દીધો આ કેનાલમાં આગળની તરફ ફેંક્યો હતો જોકે અત્યારે રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ આ બંને આરોપીઓને અહીંયા લાવી હતી આપ જોઈ શકો છો પોલીસનો કાફલો છે બંને આરોપીઓ સાથે પણ છે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે કે જે મરનાર છે નિલેશ તેનો જે મોબાઈલ છે હજુ સુધી મળ્યો નથી આરોપીઓનું કેવું છે કે તેનો મોબાઈલ તેમણે આ કેનાલમાં ફેંકી દીધો હતો હત્યાના બીજા દિવસે જ્યારે આ જે મૃતદેહ મળી આવ્યો અને મૃતદેહ મળી આવ્યા પછી નિલેશ તો ઘરેથી નીકળ્યો હતો બાઇક લઈને તો બાઇક ક્યાં અને જે મૃતદેહ હતો તેમાં એ મૃતદેહમાં એના જે પગ હતા તે કેનાલમાં પાણીની બહાર હતા તો પછી તેનું મૃત્યુ થયું કેવી રીતે અને આને લઈને પોલીસને પણ શંકા ગઈને તપાસના ધમધમાટમાં સામે આવ્યું કે નિલેશની જે બાઇક છે સળગેલી અવસ્થામાં અલગ એક કેનાલમાં પડેલી મળી આવી બીજી તરફ પોલીસને આ બંને ઉપર પણ શંકા હતી પોલીસે આ બંનેના સીડીઆર કાઢ્યા આ બંનેના લોકેશનોને ટ્રેસ કર્યા અને તેમાં ક્યાંક ને ક્યાંક આ બંનેની સંડોવણી પણ સામે આવી જયા આ હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ અહીંથી મુંબઈ રવાના થઈ ગઈ હતી શ્રેયસ પોતાની જે સોનીની દુકાન છે ત્યાં જ ચલાવતો હતો જાણે કંઈક બન્યું જ નથી પોલીસે આ બંનેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા એક ટીમ મુંબઈ ગઈ જયાને ઝડપી પાડી બીજી ટીમ અહીંયા શ્રેયસ ઉપર ધ્યાન રાખી હતી રાખતી હતી એક સાથે આ બંનેને પોલીસે ઝડપી પાડ્યા અને ઝડપાયા બાદ આ બંને લોકોએ પોતાનો જે ગુનો છે તેને કબૂલ કર્યો છે નિલેશનું કાસળ કાઢવા માટે આ બંને નિલેશને બેલ્ટ વડે ગળું દબાવી અને હત્યા કરી અને તેની લાશને ઠેકાણે પાડવા માટે રાયપુરની કેનાલમાં ફેંકી દીધી પોલીસે બંને આરોપીને આજે પાવીજેતપુર કોર્ટમાં રજૂ કર્યા હતા અને રિમાન્ડની માગણી કરી હતી કારણ કે મરનાર નિલેશ જે છે તેનો જે મોબાઈલ છે હજુ સુધી પ્રાપ્ત થયો નથી આરોપીઓનું કહેવું છે કે કેનાલમાં ફેંક્યો તો અત્યારે પોલીસ જવાનો અહીંયા કેનાલમાં મોબાઈલની શોધખોળ કરતા હતા પરંતુ હજુ ક્યાંય મોબાઈલ મળી આવ્યો નથી અને એટલા માટે જ નામદાર કોર્ટે બે દિવસના રિમાન્ડ આપ્યા છે નવ તારીખ સુધીના આ બંને આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે પોલીસ આ જે સમગ્ર હત્યાની ઘટના છે તે હત્યાની ઘટનામાં શ્રેયસ અને જયા સિવાય અન્ય કોઈ સામેલ છે કે કેમ તેને લઈને પણ આગળ તપાસ કરી રહી છે ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો